નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ જેનાથી આપ છો અજાણ આપને જાણવું હોય તો આપ જાણશો શું તમે જાણો છો મા મીઠા વગર કોઈ પણ ખોરાક અધૂરો છે શું આપ મીઠા વગરના ખોરાકની કલ્પના કરી શકો છો શું તમે જાણો છો કે મીઠાના કેટલા પ્રકાર છે શું તમે જાણો છો કે વિશ્વના મોંઘામાં મોંઘા મીઠાની કિંમત કેટલી છે જો આપ તેની કિંમત જાણશો તો આપ ખોરાકમાં મીઠાનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશો તો આપને જાણવું છે કે વિશ્વનું સૌથી મોંઘામાં મોંઘું મીઠું કેટલા રૂપિયાનું છે તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ અત્યાર સુધીમાં તમે વિચારતા હશો કે હિમાલયન પિંક સોલ્ટ વિશ્વનું સૌથી મોંઘું મીઠું છે તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો કારણ કે એક એવું મીઠું છે જેની કિંમત તમે વિચારી પણ નહીં શકો નીલમ વાંસને વિશ્વનું સૌથી મોંઘું મીઠું માનવામાં આવે છે આ મીઠું કોરિયામાં બને છે આ મીઠું વાંસના સિલિન્ડરમાં ભરીને બનાવવામાં આવે છે કોરિયન બામ્બો સોલ્ટની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે ભારતમાં એક કિલો મીઠાની કિંમત પચીસથી સત્યાવીસ રૂપિયા છે પરંતુ કોરિયન બામ્બો સોલ્ટના બસો પચાસ ગ્રામ પેકેટની કિંમત આઠ હજાર રૂપિયાથી વધુ છે આ હિસાબે એક કિલોના પેકેટની કિંમત ચાલીસ હજાર રૂપિયાથી વધુ છે આ મીઠું બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે તેથી જ આ મીઠાની કિંમત આટલી વધારે છે કોરિયનમાં વર્ષોથી વાંસનું મીઠું ખાવામાં આવે છે પરંતુ શેકેલા વાંસના મીઠાની શોધ વીસમી સદીમાં જ શરૂ થઈ હતી હવે અમે તમને જણાવી દઈએ કે વાંસનું મીઠું કેવી રીતે બને છે વાંસના બોક્સમાં વાંસનું મીઠું ઘણા દિવસો સુધી રાખવામાં આવે છે અને આખા બોક્સને માટીની પરતથી ઢાંકવામાં આવે છે આ પછી મીઠું ભટ્ટીમાં નવથી થી દસ વખત શેકવામાં આવે છે આ પ્રક્રિયામાં પચાસ દિવસ લાગે છે આ સમગ્ર પ્રક્રિયા હાથ દ્વારા કરવામાં આવે છે તેથી જ મીઠાની કિંમત આટલી બધી વધી જાય છે મીઠું ઘણી વખત રાંધવાથી અશુદ્ધિઓ ઘણી હાથ સુધી ઓછી થાય છે આ કારણોસર તેને વિશ્વનું સૌથી શુદ્ધ મીઠું પણ માનવામાં આવે છે જોઈને મિત્રો એક કિલો કોરિયન બામ્બુ સોલ્ટની કિંમત છે આઠ હજાર રૂપિયા અરે બાબા આટલું મોંઘું મીઠું તો હું ઉપયોગ ના કરી શકું પણ જેટલું આ મોંઘું મીઠું છે ને તેના ગુણધર્મો પણ એટલા છે હેલ્થવાઇઝ જોવા જઈએ ને તો આ મીઠું હેલ્ધી મીઠામાં કાઉન્ટ થાય છે શું તમે જાણો છો આજે આપે જાણ્યું કોરિયન બાંબુ સોલ્ટ વિશે આવી ઘણી બધી બાબતો આપના માટે લઈને હાજર થઈશું પરંતુ અત્યારે હાલ આપનાથી બધા લેવાનો સમય આવી ગયો છે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો